પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગીતાનગર સોસાયટીની ગલીમાં શુક્રવારે રાત્રે ગુડ્ડુ ગેંગના ગેંગસ્ટર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. હત્યારાને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ દરમિયાન પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા છે. આરોપીઓની પૂછપરછ દેશી હાથ બનાવટી પિસ્તોલથી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર શુક્રવારે રાત્રે પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક ગુડ્ડુ ગેંગના ગેંગસ્ટર સચિન મિશ્રાની હુમલાખોરોએ ફાયરિંગ કરી હત્યા કરી હતી. ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિશના ગુનામાં સચિન 2 મહિનાથી જેલમાંથી બંધ હતો. 2 દિવસ પહેલા જ લાજપુર જેલમાંથી બહાર આવ્યો હતો અને આ દરમિયાન પાંડેસરામાં તેરેનામ ચોકડી નજીક સચિન પર 3 હુમલાખોરોએ રિક્ષામાં આવી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં સચિન મિશ્રાને પહેલી ગોળી ગળાના ભાગે વાગતા તે જીભ બચાવી નજીકમાં જ એક મકાનમાં ઘૂસી ગયો હતો, જ્યાં પણ હુમલાખોરો દોડી આવી અને બીજી ગોળી માથામાં મારી દેતા તે ત્યાં ઢળી પડ્યો હતો અને ગણતરીની મિનિટોમાં જ તેનું મોત થયું હતું. 24/1/2020 ના દિવસે સાંજના લગભગ 7:15 અરસાની અંદર સુરત શહેરની અંદર પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તેરેનામ રોડ ઉપર એક વ્યક્તિ, જેનું નામ છે સચિન મિશ્રા, એમને ગળાના ભાગે ગોળી મારીને હત્યા કરવામાં આવેલી હતી અને આ ગંભીર પ્રકારના ગુનાઓ બન્યા હોવાની સૂચના મળતા સુરત શહેરના તમામ સિનિયર અધિકારીશ્રીઓ બનાવવાળી જગ્યા ઉપર પહોંચેલા હતા. સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને SOG PCBની ટીમો પણ આ ગંભીર ગુનાને જોતા એ બનાવવાળી જગ્યા ઉપર તાત્કાલિક પહોંચેલા હતા અને આ બનાવના અંદર જે વ્યક્તિ, મૃતક વ્યક્તિ છે સચિન મિશ્રા, એની ગળાના ભાગે ગોળી મારીને હત્યા કરવામાં આવેલી હોય અને એ ખૂબ જ ભીડભાડવાળો વિસ્તાર હોય, રોડ ઉપર જ એની હત્યા કરવામાં આવેલી હોય, જેના કારણે આ ગુનામાં કોણ આરોપીઓ સંડોવાયા છે એ બાબતની માહિતી ત્યાંથી એકત્રિત કરવામાં આવેલી હતી. આ બનાવની અંદર દેવેન્દ્ર ઉર્ફે બંટી મિશ્રા નામનો એક ગુનેગાર છે, જે ભૂતકાળમાં પણ ઘણા બધા ગુનાઓની અંદર પકડાયેલો છે અને મારામારી, અપહરણ, ખંડણી માગવાના અને ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો. જેની વિગતો મેળવી અને આ વ્યક્તિ છે એ પલસાણા તરફ એમના અન્ય 2 સાગરીતો મહેન્દ્ર કોઠારી અને સ્વપ્નિલ ઉર્ફે નંદુ સાથે જે ગુનામાં રિક્ષા વપરાયેલી તે રિક્ષાની અંદર નાસી ગયા છે એવી બાતમી હકીકત મળેલી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી SM જોશી, શ્રી GP પટેલ, એમના સ્ટાફના શ્રી VV ભોલા, શ્રી ત્રિવેદી વાળા અને અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીનો ટીમોએ આ 3 ઇસમોને પકડવા માટેથી પ્રયત્નો હાથ ધરેલા. સંભવિત જગ્યાઓ ઉપર તપાસ કરતાં આજરોજ આ 3 ઇસમો, જે પૈકીના મુખ્ય આરોપી દેવેન્દ્ર ઉર્ફે બંટી મિશ્રા, જેણે પોતે જ પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ કરી અને સચિન મિશ્રાની હત્યા કરી હતી, એ દેવેન્દ્ર મિશ્રા મહેન્દ્ર કોઠારી અને સ્વપ્નિલ ઉર્ફે નંદુને ગુનામાં વપરાયેલ પિસ્તોલ, અન્ય 2 છરા અને એ જે રિક્ષાની અંદર જઈ અને હત્યા કરી હતી એ રિક્ષા, આ તમામ મુદ્દામાલ કબજે કરી અને 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બનાવમાં હકીકત એવી જાણવા મળી છે કે જે સચિન મિશ્રા છે એ પણ અગાઉ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો હતો. ઘણા બધા ગુનાની અંદર એ પણ જેલમાં ગયેલો હતો અને છેલ્લે એક લૂંટના ગુનાની અંદર લાજપુર સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે સચિન મિશ્રા અને દેવેન્દ્ર ઉર્ફે બંટીની વચ્ચે ઝઘડો થયેલો હતો અને સચિન મિશ્રાએ દેવેન્દ્રને જેલની અંદર જ એની બેરેકની અંદર મારકૂટ કરી લીધી. એ અદાવત રાખી અને પહેલાં દેવેન્દ્ર ઉર્ફે બંટીના જામીન થયેલા એટલે થોડા દિવસોથી જામીન ઉપર મુક્ત થયેલો હતો અને 2 દિવસ પહેલાં જ સચિન મિશ્રા જેલમાંથી છૂટ્યો હતો અને આ વાતની જાણ બંટીને હતી અને એમણે એના 2 સાગરીતોને સાથે રાખી અને આ અદાવતના કારણે ગઈકાલે સચિન મિશ્રાની હત્યા કર્યા હોવાની હકીકત જણાવેલ છે. હાલમાં આટલી પ્રાથમિક હકીકત અને મુદ્દામાલ સાથે આરોપીઓને પકડવામાં આવ્યા છે. આરોપીઓને પાંડેસરા પોલીસને સોંપી અને આગળની એમના રિમાન્ડ મેળવવાની તજવીજ જે છે એ પાંડેસરા પોલીસ તરફથી કરવામાં આવશે. આરોપીઓની પૂછપરછની અંદર આરોપીઓએ પહેલાંથી જ એવું નક્કી કર્યું હતું કે સચિન મિશ્રા જ્યારે પણ જેલમાંથી આવે ત્યારે એની હત્યા કરવી અને આ પ્લાન દેવેન્દ્રનો હતો અને દેવેન્દ્રએ જ્યારે સચિન મિશ્રા જેલમાંથી છૂટ્યો હતો અન્ય 2 સાગરીતોને પણ, મહેન્દ્ર કોઠારીને, સ્વપ્નિલને પણ જાણ કરી લીધી અને એના કારણે પિસ્તોલ સાથે રાખેલી અને પિસ્તોલ જો ફાયરિંગ કરતી વખતે કદાચ ઉપયોગમાં આવે અને પિસ્તોલથી ન મરે તો સાથે 2 છરા પણ રાખેલા હતા, એટલે કહી શકાય કે પૂર્વ આયોજિત કાવતરું રચી અને આ 3 સાથે મળી અને
સચિન મિશ્રાની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે રીઢો ગુનેગાર સચિન મિશ્રા ગુડ્ડુ ગેંગનો માણસ હતો અને હાલમાં રીઢો ચોર ગુડ્ડુ પણ લાજપોર જેલમાં બંધ છે. દેશી તમંચાથી સચિનની હત્યા કરવામાં આવી હતી. સચિન મિશ્રા પાંડેસરા બાલાજીનગરમાં માતા પિતા સાથે રહે છે અને શુક્રવારે સાંજે તે ગીતાનગરમાં આવ્યો હતો અને તે વખતે હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ સચિનની હત્યાની રેકી પણ કરી હતી. ફાયરિંગ કરી હત્યાને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસે દેવેન્દ્ર ઉર્ફે બંટી કૃષ્ણ મુરારી, સ્વપ્નિલ ઉર્ફે નંદુ પંડિત ભગવાન રાણે અને મહેન્દ્ર ઉર્ફે ધર્મેન્દ્ર બિઠાર કઠોરીને ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે દેશી હાથ બનાવટી એક પિસ્તોલ, બે છરા, એક ઓટોરિક્ષા, એક મોબાઈલ ફોન અને રોકડા 4,300 ઝડપી પાડ્યા છે. આરોપીઓએ પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આરોપી દેવેન્દ્ર લાજપોર જેલમાં હતો અને તે દરમિયાન મૃતક સચિન પણ લૂંટના ગુનામાં જેલમાં હતો. જેલમાં સચિને મિત્રો સાથે મળી દેવેન્દ્રને માર માર્યો હતો, જેની અદાવતમાં સચિન જેલમાંથી બહાર આવી તેની રાહ જોઈ હત્યાનું કાવતરું રચ્યું હતું. દેવેન્દ્રએ મિત્ર પ્રશાંત પાટીલ પાસેથી હથિયાર ખરીદ્યું હતું અને આ દરમિયાન 2 દિવસ પહેલા સચિન જેલમાંથી બહાર આવતા દેવેન્દ્રએ મિત્ર મહેન્દ્રની રિક્ષામાં સ્વપ્નિલ સાથે સચિનની બેઠકની જગ્યા પર પહોંચ્યો હતો, જ્યાં સચિન નજરે ચડી જતા પિસ્તોલથી 2 રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કરી હતી અને ત્યારબાદ રિક્ષામાં કડોદરા તરફ ભાગી ગયા હતા. જ્યારે પિસ્તોલ ના ચાલે તો આરોપી 2 છરા પણ લઈને આવ્યા હતા. કેમેરામેન સાબિર સૈયદ સાથે કમલેશ સોની, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.